નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા બરોબર એની અંદર આપણે પહેલો ચેપ્ટર છે એનો બીજો ભાગ આપણે ભણ્યો. પહેલો ચેપ્ટર આપણું છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો આપણે આગળ જોઈ ગયા બરોબર ધંધાનું સ્વરૂપ અને વિશે થોડીક વાત કરી હતી, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ બરોબર. તો આપણે જોયું આર્થિક પ્રવૃત્તિ એટલે શું, કોઈ પણ નફા કે વળતરની અપેક્ષા કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ આપણે કહીએ છીએ. બીજી બાબત આપણે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ, કોઈ જાતની નફા કે વળતરની અપેક્ષા આપણી પાસે હોતી નથી, એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે આપણે ઓળખીએ છીએ બરોબર. હવે આપણે જોઈએ ધંધો, તો ધંધો આર્થિક પ્રવૃત્તિ છે એને આપણે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. તો આર્થિક પ્રવૃત્તિને આપણે કેટલા ભાગમાં, તો કે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. તો પહેલો ભાગ આવશે ધંધો, બીજો વ્યવસાય અને ત્રીજો રોજગાર. આપણે આગળ વાત કરી ધંધો એટલે શું, કે કોઈ તમે બિઝનેસ કરો છો ધંધો એટલે. તો આપણે જોઈએ ધંધા વિશે આપણે ભણશું અત્યારે, ધંધાનો અર્થ અને વ્યાખ્યા. ધંધો છે એ શું છે, ધંધો એ બીજ ઉપરથી ઉતરી આવેલો એક શબ્દ છે. બીજ એટલે ગુજરાતી અર્થે વ્યસ્ત રહેવું, શું થાય વ્યસ્ત રહેવું. અને ધંધા દ્વારા નફો કે સંપત્તિ મેળવવાના હેતુથી કરવામાં આવે તો વ્યવસાય કહેવામાં આવે છે. કંઈક મેળવવાના હેતુથી કરવામાં આવતી એક પ્રવૃત્તિ છે. અને ધંધાનો હેતુ છે એ કોની સાથે સંકળાયેલો છે, તો કે નફા. ટૂંકમાં અને શોર્ટ વ્યાખ્યા આપી આપે તો ધંધો એટલે શું, તો એની વ્યાખ્યા ખાલી ધંધો એટલે શું એની વ્યાખ્યા છે, નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે ધંધો. નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે શું, ધંધો અથવા આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. ધંધામાં મુખ્ય હેતુ શું હોય છે, તો કે નફો બરોબર. તો હવે આપણે જોઈએ તો એના અર્થ અને વ્યાખ્યા હોય છે. બીજો મુદ્દો આપણે જોઈએ ધંધાની લાક્ષણિકતાઓ, તો કયા કયા મુદ્દા હોય જો કરો તો કેવા કેવા પ્રવૃત્તિની સામેથી આપણે પસાર થવું પડે છે. તો પેલો હેતુ મુખ્ય આવ્યો નફો, શું આવ્યો ધંધાનો મુખ્ય હેતુ શું, આપણે આગળ જોઈએ નફાની નફાના હેતુ કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ એને આપણે ધંધો કહીએ છીએ બરોબર. તો આપણે હવે જોઈએ નફાનો હેતુ, કોઈ પણ આપણે વ્યવસ્થા ધંધો કહીએ છીએ, કોઈ દુકાન નાખીએ છીએ, કોઈ લારી આપીએ છીએ બરોબર, દરેકની અંદર આપણે શું હોય છે નફો મળવો જોઈએ. તો આપણે સામાન્ય બાબત કહીએ તો પેલો હેતુ થઈ ગયો નફાનો મુખ્ય હતો, ધંધાનો મુખ્ય નફો મેળવવાનો. ધંધાની અંદર નફો બંધ થઈ જાય એટલે આપણે શું થાય, ધંધો બંધ કરવાની નોબત આવે છે, પરિસ્થિતિ ઉભી થાય છે. એટલે જ કહી શકીએ છીએ કે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું જરૂરી છે, નફો અનિવાર્ય ફરજિયાત છે. ધંધાનો વિકાસ કરવા માટે આપણે શું છે કે નફો. તો આપણે કોઈ પણ ધંધો કરીએ છીએ તો એમાં વસ્તુની પોર્ટલ કિંમત કરતા વધુ કિંમતે વેચવામાં આવે છે, તો જ આપણને નફો થાય. અને નફાની કાર્યક્ષમતા છે, સોરી ધંધાની કાર્યક્ષમતા છે, નફાથી માપવામાં આવે છે. અને નફો એ ધંધાની પારાશીશી છે, નફા વગર ધંધો ટકી શકે નહીં, એનું અસ્તિત્વ રહી શકે નહીં. તો પેલો હેતુ નફાનો હેતુ, કોઈ પણ ધંધો શરૂ કરવા માટે નફો એ અનિવાર્ય લક્ષણ છે. જો ધંધાની અંદર નફો બંધ થાય તો ધંધો બંધ કરવાની ફરજ ઊભી થાય છે. એટલા માટે ધંધાની અંદર પડતર કિંમત કરતા ઊંચી કિંમતે વધુ વેચી વસ્તુ વેચીએ તો જ આપણને નફો પ્રાપ્ત થાય છે. અને ધંધો છે એ નફાને આધારે જ આપણે ઓળખી શકીએ છીએ. આપણે વિચારીએ છીએ કયો વ્યવસાય કરવો, કેમાં કેટલા ટકા નફાનો ગાળો છે બરોબર. એટલે કીધું ધંધાની અંદર નફો એ ધંધાની પારાક્ષીસી ગણવામાં આવે છે. તો ધંધો કેવી રીતે કરશો, તો ધંધાની અંદર બીજો હેતુ એવો વસ્તુ અને સેવા નો વિનિમય, વસ્તુ અને સેવાનો વિનિમય. તો આપણે જોઈએ છીએ કે વસ્તુ અને સેવાનો વિનિમય
વેચાણ કરવું એક જગ્યાએથી વસ્તુ આપણે લઈ ખરીદી અને પાછી સેવાને શું કરીએ છીએ પાસ કરીએ છીએ બરોબર ધંધામાં વસ્તુ અને સેવાનો વિનિમય સકળાયેલો છે બધી વસ્તુનું ઉત્પાદન આપણે કરતા નથી વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને અદ્રશ્ય સ્વરૂપની સેવા પણ જોવા મળે છે ધારો કે આપણે કહીએ કે ભૌતિક સ્વરૂપ તમને કિલો ખાંડ આપે તો ભૌતિક સ્વરૂપ થઈ બરોબર પણ જ્યારે ઇન્ટરનેટની સેવા અભૌતિક સ્વરૂપ વિદ્યુતની સેવા છે અભૌતિક અને દેખાતી વસ્તુ હાથમાં આપતા નથી કે ભાઈ દુકાને વસ્તુ ખરીદવા ભૌતિક વસ્તુ થઈ ગઈ પણ તમે ખરીદી આવે છે તાર ટેલિફોન ઇન્ટરનેટ આવે છે બરોબર એનું આપણે બિલ ચૂકવી હોય છે પણ અદ્રશ્ય સ્વરૂપે છે આપણે જોઈ શકતા નથી બરોબર તો જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે તાર ટપાલ સેવાનો વિનિમય કરે છે ડોક્ટરો દ્વારા સેવાનો વિનિમય થાય છે બરોબર પછી આ વસ્તુનો અને સેવાનો વિનિમય થઈ ગયો બે પ્રકાર છે ભૌતિક અને અભૌતિક સ્વરૂપે થઈ ગઈ ત્રીજી બાબત એ જોખમ અને અનિશ્ચિતતા ધંધાની અંદર જોખમ એ ફરજિયાત રહેલું છે અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે એમાં ક્યારે કેટલો નફો આવે એ આપણે જોઈ શકતા નથી ઘણી વખત ધંધો કરતા હોય ત્યારે વાવાઝોડું આવે આગ લાગે અકસ્માત થાય કર્મચારીઓની હડતાલ ઉભી થાય ઘણી વખત હુલ્લડ ઉપડે તોફાન ઉપડે ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય બરોબર માંગમાં ઘટાડો થાય બરોબર લોકોની જીવનશૈલીમાં બદલાવ આવે રુચિ ટેવ વગેરેમાં ફેરફાર થાય હરીફાઈમાં ફેરફાર થાય ટેકનોલોજીમાં ફેરફાર જોવા મળે બરોબર જેના અસર સીધી ધંધા ઉપર પડે છે અને આવા માનવ સર્જિત જોખમો છે કુદરતી જોખમો યાર જેવા કે સુનામી આવે ધરતીકંપ આવે વાવાઝોડું આવે બરોબર આવા કુદરતી જોખમો પણ ધંધાની અંદર રહેલા છે કોઈ પણ ધંધો કરો તો આપણે જોખમ જોવા મળે છે આપણે આ વખતે જોઈ ગયા ભાઈ COVID-19 બરોબર કોરોના મહામારીને કારણે કેટલા બધા ધંધાઓ છે બેરોજગાર થઈને તો એને ઘણા બધા વ્યક્તિઓને ધંધો શું કરવો પડેલો બંધ કરવાની નોબત આવી છે જરૂરિયાત ઉભી થઈ છે એનો વિકાસ થઈ શક્યો નથી બરોબર એટલે ધંધો છે એની અંદર જોખમનો ભય રહ્યો છે ક્યારે કેટલો નફો મળશે એ આપણે કહી શકતા નથી બે પ્રકારના માનવ સર્જિત જોખમ અને કુદરતી જોખમ બે પ્રકારના જોખમો ધંધાની અંદર જોવા મળે છે ત્રીજી વાત ચોથી બાબત એ તુષ્ટિ ગુણનું સર્જન તુષ્ટિ એટલે સંતોષ શું થવો સંતોષ થવો જોઈએ એની અંદર ત્રણ પ્રકારના તુષ્ટિ ગુણ જોવા મળે છે સમય બરોબર ની અંદર પછી સ્વરૂપ દ્રષ્ટિકોણ સમય દ્રષ્ટિકોણ બરોબર ની અંદર આપણે ઘણી વખત જોઈ શકીએ છીએ તો આપણે એક ઉત્પાદન કરે પછી ત્યાંથી તમારી પાસે પહોંચાડે છે પછી વસ્તુનું ઉત્પાદન થાય એમાંથી તમારે જોઈએ એમાં ફેરફાર કરે ધારો કે ખેડૂતે કપાસ ઉત્પન્ન કર્યો તો કપાસ એ શું થયું વસ્તુ કપાસ માંથી એનું કાપડ બને સ્વરૂપ બને તો સ્વરૂપ પછી સ્થળ પર કે જે તે સ્થળે તમે શું કર્યું પહોંચે સ્વરૂપમાં ફેરફાર કર્યો તમને સ્થળે પહોંચાયું કારણ કે ધંધાની અંદર આપણે કોઈ પણ વસ્તુ છે ગ્રાહકોને પોતાના ઘર સુધી આપણે માલ પહોંચાડીએ છીએ તો જ ગ્રાહકોને સંતોષ થાય અને સંતોષ થાય તો જ આપણે ધંધાની અંદર શું મળે છે નફો પ્રાપ્ત થાય છે બરોબર નહીતર નફો આપણે પ્રાપ્ત થતો નથી પછી એવું પ્રવૃત્તિનું સાતત્ય ધંધાની અંદર સતત ને સતત તમારે પ્રવૃત્તિ રહેવું પડે છે ટેકનોલોજી સાથે જોડાયેલું રહેવું પડે છે તો ટેકનોલોજીમાં ફેરફાર થાય અને તમારા ધંધાની અંદર ફેરફાર ન થાય તો ઘણી વખત ધંધો બંધ થવાની શક્યતાઓ રહેલી છે એટલે સતત ને સતત તમારે પ્રવૃત્તિમય રહેવું પડે છે પ્રવૃત્તિમાં સાતત્ય જળવાઈ રહેવું જોઈએ ઘણી વખત આપણે એમ કહીએ કે તમે દૂધની ડેરી નાખી પાનનો ગલો નાખી તમે દૂધની ડેરી નાખી 9 વાગે ડેરી ખોલો અને હાજર 4 વાગે બંધ કરી દો તો ડેરીની અંદર તમને નફો મળવાનો જ નથી કારણ કે એનો સમય જોવાનો
કે સવારે સવારે દૂધની જરૂરિયાત હોય અને સાંજે જરૂરિયાત હોય, 11 વાગે કોઈ દૂધ ખરીદવા ન આવે, પ્રવૃત્તિ તમે ન લ્યો તો તમને કાંઈ મળવાનું નથી. પાનનો ગલો હોય, રજાના દિવસે બંધ રાખો, રવિવાર રજા, આપણે પણ રગલમ રજા, તો ધંધામાં કોઈ નફો ઉત્પન્ન થાય નહીં. પ્રવૃત્તિ મય રહેવું પડે, સમય ની અંદર રહેવું પડે. એટલે આપણે સમય સાથે એ આપણે જોવું જોઈએ. તો સમય સાથે અહીં કેવા આપણે જોયું, શ્રીમંત સમય સ્વરૂપ અને સ્થળ આપણે જોયું, બરોબર. એમ અહીંયા સમય સાથે આપણે ધંધાની અંદર હાલવું પડે છે, બરોબર. પાછળની બાબત એ નાનાની જરૂરિયાત. હવે મારે ધંધો શરૂ કરવો પડ્યો, વસ્તુ ખરીદવી પડી, ગોડાઉનમાં દુકાનમાં માલ ભરવાની જરૂરિયાત ઉભી થાય, તો એ આપણી પાસે શું જોવું જોઈએ? પેલા ધંધો શરૂ કરવા માટે, ધંધો શરૂ કરવા માટે નાનાની જરૂરિયાત ઉભી થાય. નાના વગર ધંધો કહી શકતો નથી. મુખ્ય અને પાયાની બાબત સીધી આવી કે નાણાની જરૂરિયાત. નાણા હશે તો આપણે ધંધો કરી શકીશું, નાણા વગર ધંધો આપણાથી થઈ શકે એમ છે નહીં. એટલે કીધું કે નાણાની જરૂરિયાત આર્થિક પ્રવૃત્તિ. આગળ આપણે જોઈ ગયા ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે, એમાં બીજું કઈ છે નહીં. તો આપણે ધંધાની અંદર અર્થ જોયો, ધંધો અર્થ શું, બીજી શબ્દ ઉપર ઉતરી આવેલો, બીજી અર્થ વ્યસ્ત રહેવું એ અર્થ થાય છે. પછી ધંધો અર્થ નફા હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ આપણે જોઈ ગયા. હવે આપણે આખા લક્ષણો જોઈએ કે સાત લક્ષણો જોવા આવ્યા. નફાનો એ વસ્તુ અને સેવાનો વિનિમય, કા વસ્તુ આપો અને કા સેવા આપો, બરોબર. એસટી બસ હોય, રેલવે હોય, ટેલિફોન વાળા હોય, વીજળી વાળા હોય, બેંક વાળા હોય, ડોક્ટર હોય, આ બધી સેવાઓનો વિનિમય થયો. ધંધાની અંદર જોખમો રહેલા છે, જોખમો બે પ્રકારના જોવા મળે છે, માનવ શરીર અને કુદરતી. માનવ શરીરમાં ઉલટ, તોફાન, ને લૂંટ, ને ચોરી, ને મારામારી, આ બધા તોફાનો છે. ટેકનોલોજીમાં ફેરફાર હોય, રૂઢિમાં ફેરફાર હોય, માંગમાં ફેરફાર હોય, પછી સુનામી આવે, વાવાઝોડું આવે, ભૂકંપ આવે, પૂર આવે, આ બધાને કારણે આ બધા જોખમો ધંધામાં રહેલા છે. દૃષ્ટિભૂમિનું સર્જન થવું જોઈએ, સમય સ્થળ અને સ્વરૂપમાં ફેરફાર બનાવવો જોઈએ. જો લોકોને તો સંતોષ થાય, સંતોષ થાય તો ધંધો હાલે. તમે એને જોઈએ એ સમય માલ પૂરો ન પાડો, જે સમય નો માલ પૂરો પાડો, જે સ્થળમાં નો પૂરો પાડો, જે સ્વરૂપમાં જોઈએ એ સ્વરૂપમાં માલ નો પૂરો પાડો, તો ધંધો થતો નથી. પ્રવૃત્તિમાં સતત તમારે રહેવું પડે છે. અને આ બધું ધંધો શરૂ કરવા માટે આપણે શેની જરૂરિયાત ઉભી થાય છે, તો કે નાણાની જરૂરિયાત ઉભી થાય છે. નાણા વગર ધંધો થઈ શકતો નથી. તો આપણે જોઈએ ધંધો ની આપણે વાત કર્યો, ધંધાનો હેતુ આપણે જોશું, એ આવતા પીરિયડમાં જોશું. ધંધાના અર્થ, વ્યાખ્યા અને લાક્ષણિકતા વિશે આપણે સમજી ગયા. મસ્ત મોટો પ્રશ્ન છે, ત્રણ માર્કનો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ શકે, 5 માર્કનો એક પ્રશ્ન પૂછાઈ શકે. તો 5 માર્કમાં ધંધાના અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ અને ધંધાનું હેતુ આવશે. હેતુઓ છે એ આપણે આવતા પીરિયડની અંદર